गुड मॉर्निंग स्टूडेंट्स, गुजरातीना अभ्यास में आगळ वधता आजे यूनिट 14 जेठीबाईनो अभ्यास करीशुं। जेठीबाईना रचयिता दुलेराम काराणी छे। दुलेराम काराणीनो जन्म कच्छ जिल्लाना मुंद्रामां थयो हतो। कच्छना प्रतिष्ठित साहित्यकार, कवि, लोक साहित्यना विद्वान, संशोधक दुलेराय काराणीनी जन्म अने मृत्युनी तारीख समान छे। जेठीबाई पाठनो साहित्य प्रकार लोककथा छे। आ लोककथामां दीवमां रंगाटनुं कारखानुं चलावता जेठीबाई पोर्टुगीज सरकारना अन्यायी कायदाओनो प्रतिकार केवी रीते करे छे तेनी कथा छे। जे बाळकना माता पिता न होय तेनी मिलकत जप्त थती, ख्रिस्ती धर्म स्वीकारवानी फरज पड़ाती, ते कायदानी सामे जेठीबाई युक्ति अने उदारता थी विजय मेळवे छे। एटलू ज नहीं, पोर्टुगीज जईने त्यानी राणी ने मळीने अन्यायी कायदो दूर करावे छे। एमा एक निरक्षर स्त्रीनी संवेदनशीलता, खुमारी अने कोठासूझ उत्तम रीते व्यक्त थया छे। आजथी 1.5 सदी पहला आवुं व्यक्तित्व होय ते आपणा संस्कार जीवननुं गौरव छे, ए आ लोककथा द्वारा प्रगट थाय छे। तो चालो आ जेठीबाई पाठनी कथा वस्तु आ प्रमाणे छे। कच्छमां ज्यारे राव श्री भालमलजीना राज्य अमल चालतो हतो ए समयमां मांडवीना खत्रियाणी जेठीबाईनी हिम्मत अने कुनेहनो अहीं एक किस्सो रजू करवामां आव्यो छे, जे इतिहासमां भारतना इतिहासमां सुवर्ण अक्षरे लखाय तेवो छे। रंगाट अने वणाट कामनું कारखानું दीव बंदरे ઊભું કરનાર જેઠીબાઈનું વતન તો કચ્છ માંડવી હતું। દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ અને જતો અને વેચાતો। ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો। જેઠીબાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વહાલ રાખતા હતા। મરણ પથારીએ પડેલા કાંજીને તેના દીકરાની ચિંતા કાળજાને કોરી ખાતી હતી। જેઠીબાઈએ એના દીકરાની જવાબદારી લીધી। જેઠીબાઈએ કાંજીના અંતરના ઉત્પાતને સમાવી દીધું। કાંજીનું મૃત્યુ થતાં સમય સૂચકતા વાપરીને જેઠીબાઈએ કાંજીના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો। એ જ રાત્રે કાંજીના પુત્ર પમાના એકબીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા। પછી પોલીસ પાર્ટીએ સાથે લઈને આવેલા પાદરીઓનો એક વિરાંગના બની સામનો કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણી બેઠો છે। જેઠીબાઈનું રણચંડી જેવું રૂપ જોઈ સૌ પાછા ફર્યા। જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો રદ કરાવવા તેના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરાવી, તેને મોટી રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી। તેઓ પોર્ટુગીઝ ગયા, પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાને મળ્યા, હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની ઓઢણી રાણીને ભેટ કરી। રાણીએ અરજી વાંચી તેમણે જેઠીબાઈને કલાત્મક કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા
અને પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. કચ્છ માંડવીના એક અભણ જેઠીબાઈ એક અદ્ભુત કાર્ય કરીને અમર બની ગયા. મિત્રો, પાઠની કથાવસ્તુ આટલી જ કંઈક છે. અહીં જેઠીબાઈનું પાત્ર એ નારી શક્તિનું રૂપ છે, તે પ્રસ્તુત અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. માલિક અને નોકર વચ્ચે ભેદભાવ રાખ્યા વિના પોતાના કારીગરના મૃત્યુને સુધારનાર જેઠીબાઈએ માનવતાની મિસાલ રજૂ કરી. એટલું જ નહીં, પોર્ટુગીઝોને કાયદામાં પરિવર્તન લાવવું પડે તેવા લાગણીસભર ઉપાયો કર્યા. કાયદો બદલાવી સામાન્ય સન્માન પણ પ્રાપ્ત કર્યું. જે વિસ્તારની સમજાવી સ્ત્રી ધારે તો શું કરી શકે તેની વિદ્યા તેની આપણે સમજ મેળવવા જેવી છે. આપણા ભારતીય ઇતિહાસમાં ઘણી વિરાંગનાઓ થઈ ગઈ. ઝાંસીની રાણી જેવા ઘણા સંદર્ભો આપણે લઈ શકીએ. અહીં આવી સ્ત્રીઓના પ્રયત્નો દ્વારા લેખક આપણને સમજાવવા માગે છે કે જો એક સ્ત્રી પાત્ર આટલું સુંદર કાર્ય કરી જતી હોય તો આપણે તો અત્યારના વિજ્ઞાન ટેકનોલોજી અને વિકસિત યુગમાં જીવીએ છીએ, તો આપણે શું ન કરી શકીએ. સ્ત્રી સન્માનની ભાવના વધે તેવા પ્રયત્ન કરવા, સર્વધર્મ મમની ઉક્તિ મુજબ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ આદર અને સન્માન જાગે તેવો ભાવ આપણામાં પણ ઉત્પન્ન થવો જોઈએ.